આજની સુંદર વેબિનાર સભાની અંદર ઉપસ્થિત થયેલા તમામ હરિભક્તોને, તમામ યુવાનોને અમારા હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. હાલ ભક્તજનો, ખૂબ જ આનંદની વાત છે કે આવા ખરાબ સમયની અંદર, વિશેષ કરીને કળિયુગની અંદર, યુવાનોને ભગવાન ભજવાનો સંકલ્પ થાય છે, સારા માર્ગે ચાલવાનો સંકલ્પ થાય છે, જગતના રંગે ન રંગાય ભગવાનના રંગે રંગાવાનો સંકલ્પ થાય છે, એ ખરેખર અમને જોઈને બહુ આનંદ થાય છે. જોકે ફર્સ્ટ ટાઈમ તમારી વચ્ચે આવ્યો છું. અમારે અનુજ ખૂબ જ સારો ભગત છે અને ભાવિલો પણ ખૂબ છે, એટલે અનુજે એવું કહ્યું કે સ્વામી દયા કરજો, એકાદી વાર જોઈન્ટ થજો. મેં કીધું કોઈ વાંધો નહીં, તારો આગ્રહ છે અને યુવાનો જો આમાં જોઈન્ટ થતા હોય તો મને ગમશે. એટલે પહેલી વાર તમારી વચ્ચે આવવાનું થયું છે, પણ સૌપ્રથમ વાતની શરૂઆત કરું એ પહેલા અત્યારે જે પરમાર પ્રણય નામ અહીંયા લખેલું આવે છે, જે એન્કરિંગ પણ કર્યું, મને માઇક સ્વાઈપું પણ ખરા, પણ સાથે સાથે એને ખૂબ જ સારા કીર્તનો ગાયા, મેં બે કીર્તનો સાંભળ્યા. ખૂબ જ આનંદની વાત છે કે આપણા સંપ્રદાયની અંદર આવું યંગ ટેલેન્ટ છે અને ખૂબ સારું ગાઈ શકે છે, એ વાતનો બહુ આનંદ છે. કારણ કે અત્યારના સમયની અંદર યુવાનો સત્સંગમાં ઇન્ટરેસ્ટ ઓછો હોય, અને ઇન્ટરેસ્ટ હોય તો પછી આવા ટેલેન્ટ વાળા વ્યક્તિઓ છે એ બીજા માર્ગે ચડી ગયા હોય. પણ પ્રણય ભગતને પહેલી વાર મળ્યા છીએ, પણ ભવિષ્યમાં ભગવાને પ્રાર્થના કરીએ કે વારે વારે મળતા રહીશું અને ક્યારેક તમારી તમારા મુખેથી લાઈવમાં કીર્તન સાંભળીશું, એવો ઠાકોરજીને પ્રાર્થના કરીએ. પણ ભક્તજનો, વાત મારે આજે એ કરવી છે કે આ કળિયુગની અંદર ભગવાન ભજવાનો સંકલ્પ તો કદાચ ઘણાને થતો હશે, પણ બહુ ભાગ્યશાળી હોય ને એ જ વ્યક્તિ ભગવાનના માર્ગે ચાલી શકે. બાકી ભક્તજનો, તમને ખબર હશે, તમે તો વિશેષ અમારા કરતા વધારે જાણતા હો કે અત્યારના આ ખરાબ સમયની અંદર માણસ દિવસે ને દિવસે બગડતો જાય છે. ઇવન બગડવા માટેના ઘણા બધા માર્ગો છે, ઘણા બધા રસ્તાઓ છે અને ઘણા બધા ઉપાયો મળી આવે છે કે માણસનું મન છે એ કોઈક ખરાબ માર્ગે ચડી જાય અને પછી એ વ્યક્તિ બરબાદ થઈ જાય. પણ ભક્તજનો, આ કળિયુગની અંદર ભગવાનના ભક્ત એટલા ભાગ્યશાળી છે કે ભગવાન ભજી શકતા હોય છે. વિશેષ અંદર વાત કરું તો તમને સમજાવી અને સરળતાથી સમજાઈ જાય એવી વાત, કે અત્યારે જો આ ભયંકર કાળ તો કહી શકાય, પણ અત્યારના સમયમાં યુવાનોને સત્સંગ તરફ આકર્ષવા માટે ઘણા ઘણા અમે ઉપાયો કરતા હોઈએ. સંતો છે એ રાત્રિ દિવસ એ જ મહેનત કરતા હોય કે બે જીવ પણ જો માયામાંથી બચી અને ભગવાન બાજુ વળે તો ખરેખર એ એક બહુ મોટી વાત કહેવાય. પણ સત્સંગના કથા વાર્તાઓ, ઓનલાઈન કથાઓ કરતા હોઈએ, મીટિંગો કરીએ, સભાઓ રાખીએ, બધું કરીએ, અરે એને જમાડવા સુધીની પણ અમારી તૈયારી હોય. અત્યારે નારાયણપુરા મંદિરમાં અમે આવ્યા છીએ તો યુવાનોને મંદિરે લાવવા માટે અને મંદિર સાથે જોડવા માટે, સત્સંગમાં જોડવા માટે ઘણા ઘણા ઉપાયો કરતા હોઈએ છીએ. પણ થાય કેવું કે થોડુંક સારું બેલેન્સ આવે અને થોડાક ભક્તો જે હજી જોઈન્ટ થતા હોય ત્યાં કાંઈક એવું વિપરીત કાળ આવે કે બધું જ ફરીવાર પાછું ભૂસાઈ જાય. અમે પણ નારાયણપુરાની અંદર આવી વેબિનાર સભા શરૂ કરી હતી તો પહેલા આજથી 3-4 અઠવાડિયા પહેલા તો સરસ ચાલતું હતું અને ઓછામાં ઓછા 30-35 જેટલા યુવાનોમાં જોઈન્ટ થયા, એટલે અમને આનંદ હતો. પણ ધીમે ધીમે જેમ સમય ગયો પછી એમ ઘટતા ઘટતા આ ગઈ શનિવારની સભા કરી તો એની અંદર કેવળ ને કેવળ 10 વ્યક્તિઓ જોઈન્ટ હતા. હવે આ વખતે શનિવારે સભા કરવાની છે, પણ હવે જોઈ કેટલા ભક્તો જોઈન્ટ થાય. પછી મેં પૂછ્યું એનું કારણ શું, તો કે અત્યારે નવા નવા જે ફિલ્મો તો કદાચ નહીં આવતા હોય, પણ ઓલી વેબ સિરીઝો ને એવું બધું આવતું હોય છે ને તો યુવાનો બધા એમાં જોઈન્ટ થઈ જતા હોય છે. અને અત્યારે ભયંકરમાં ભયંકર પાસે આઈપીએલ શરૂ થઈ છે તો આઈપીએલ ની અંદર યુવાનોનું આકર્ષણ વધારે હોય. ભલે અમે ના નથી પાડતા, તમે એમ એવું નહીં જોશો, અને અમે ના પાડીએ તો તમે કદાચ રોકાવાના પણ નથી, અમારું માનવાના પણ નથી. પણ એટલું તો ચોક્કસ કહીશ ભક્તજનો, આ મારું મંતવ્ય છે, આ મારું મનન છે કે આઈપીએલ જોવાથી તમને ફાયદો કોઈ પ્રકારનો નથી, ઉલટાનો ફાયદો એ લોકોને છે.
રમવાનું રમવાનું એને હોય છે અને દર્શકો જોનારા જોવે છે. હા, કેવળ મનોરંજન થાય, તમને કદાચ તમારા ફેવરિટ પ્લેયરો રમતા હોય તો કદાચ જોવાનો આનંદ થાય, પણ એ આનંદ પછી શૂન્યાવકાશ હોય છે, એમાં કોઈ પ્રકારનો ફાયદો નથી, ઉલટાની નુકસાની જાય છે. સમય પણ બરબાદ થાય, તમારા ટાર્ગેટથી તમે લક્ષ્યથી તમે દૂર ભાગી જાઓ, અને બીજા નંબરમાં તમારી માનસિક બેલેન્સ છે એ પણ ખરેખર વિખાઈ જાય. પણ જો એમાંથી બચી અને ભગવાન તરફ અને સત્સંગ તરફ જો આગળ વધીએ તો ખરેખર બધા ફાયદા થતા હોય છે. તો ભક્તજનો, આપણા સંપ્રદાયની અંદર એવું પોસિબલ છે કે જો સારા સંતોનો યોગ થાય તો યુવાનોની અંદર જાગૃતતા આવી શકે, અને એવા ઘણા ઇતિહાસો છે કે જ્યારે જ્યારે યુવાનોને સારો સત્સંગ મળ્યો છે, સારા સંતોનો સમાગમ મળ્યો છે, કોઈ સારું ગાઈડન્સ મળ્યું છે ને, ત્યારે ત્યારે યુવાનો એ રસ્તો ઘણો બધો એ કાપી ચૂક્યા છે અને ઘણા આગળ વધી ગયા છે. અને ભક્તજનો, આ એ જ સંપ્રદાય છે, આપણે એ વાત યાદ રાખવી જોઈએ. આ એ જ સંપ્રદાય છે કે આ સંપ્રદાયની અંદર સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી થયા છે, સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી થયા છે, સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો થયા છે. અરે, ગૃહસ્થાશ્રમની અંદર દલા ખાચર, પર્વત બાપા, મયારામ ભટ્ટ, આ તમામ જેવા બીજા મોટા હરિભક્તો પણ થયા છે. જો એ વખતે ભગવાન શ્રીહરિની પ્રાપ્તિ એ સંતોને કે હરિભક્તોને થઈ હોય તો શું આ વખતે આપણને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ? જે શ્રીજી મહારાજ એને ઓળખાણા હતા, એ શ્રીજી મહારાજ આપણને પણ ઓળખાણા છે. જે ભગવાન શ્રીહરિની મોટાઈ એને સમજાણી હતી, કદાચ આપણને પણ એ જ ભગવાનની મોટાઈ ઓળખાણી છે, સમજાણી છે. તો એ પછી પણ સત્સંગને મૂકીને બીજે જવાનો સંકલ્પ શા માટે થાય છે? આ વાત એક વિચારવાનો મુદ્દો છે. જ્યારે સભા પૂરી થાય, હું તો ઘણીવાર સભામાં કહું છું કે સંતોએ કરેલી વાતો હોય ને એ કેવળ સાંભળવા માટે નથી, આ કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવા માટે નથી. આ વાતને જ્યારે તમે એકલા હો, એકાંતમાં હો, રાત્રિ નિંદ્રા ઉડે, બે ગોઠણ વચ્ચે માથું નાખી અને જો આ વાતનો વિચાર કરીએ તો ખરેખર સમજાય કે ના, શું ખરેખર આપણને પ્રાપ્તિ થઈ છે. ભક્તજનો, ઘણીવાર કેવું બનતું હોય છે કે લક્ષ્મી ચાંદલો કરવા માટે આવે ને ત્યારે આપણે મોઢું ધોવા જતા હોઈએ. આ ગુજરાતની એક પ્રખ્યાત એક કહેવત છે, પણ વાત ખરેખર સાચી છે. અત્યારના સમયની અંદર જોઈએ તો લક્ષ્મી ચાંદલો કરવા માટે આવ્યા એટલે એનો મતલબ શું થયો ખબર છે? કે આપણે આ લોકમાં આવવાનું થયું અને પુરુષોત્તમ નારાયણને આ વખતે જ આ અમુક વર્ષોની અંદર અમુક અરસામાં જ ભગવાનને આ લોકમાં આવવાનું થયું અને આવો દિવ્ય સત્સંગ આપણને આપીને ગયા. તો આ વખતે લક્ષ્મી ચાંદલો કરવા માટે તો આવી જ છે, બાકી ભક્તજનો સત્સંગની પ્રાપ્તિ નો થાય તો ખરેખર એ જીવના બહુ મોટા દુર્ભાગ્ય કહેવાય. સદગુરુ વડીયો નિષ્કુળાનંદ સ્વામી છે એ 64 પદીની અંદર એક બહુ સરસ પંક્તિ લખે છે, મને બહુ ગમે છે અને ઘણી વાર હું ગાઉં છું. કેવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વે ના શામ છે રે, વળી રાજા એ ધીરાજ જેને આધારે સૌ ધામ છે રે. કેવો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે, રખે ચડી બીજાનો રંગ એ ઉડાપણ દૂર નાખજો રે. એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વે ના શામ છે રે, વળી રાજા એ ધીરાજ જેને આધારે સૌ ધામ છે રે. ભક્તજનો, આપણને જે શ્રીજી મહારાજ મળ્યા છે ને તો સર્વે અવતાર ના અવતારી, સર્વે કારણ ના કારણ છે અને એના આધારે અનંત ધામો રહેલા છે. એવો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે. ભગવાન મળ્યા પછી અને સત્સંગ મળ્યા પછી કરવાનું શું છે? તો કે સત્સંગને અચળ કરીને રાખવાનો છે. જે ભગવાન આપણને મળ્યા છે, ભગવાનને આજીવન આપણને ભૂલીએ નહીં. કોઈ પણ દેશમાં જઈએ, કોઈ પણ વિદેશમાં જઈએ, કોઈ પણ જગ્યાએ રહેતા હોઈએ, કોઈ પણ ધંધા બિઝનેસ કે જવાબદારીઓ નિભાવતા હોઈએ, ઇવન ગૃહસ્થાશ્રમમાં હોઈએ કે ત્યાગાશ્રમમાં હોઈએ, ગમે તે જગ્યા રહ્યા પછી પણ ભગવાનનો કેફ ભૂલાઈ ન જાય, ભગવાનની મોટાઈ ભૂલાઈ ન જાય, ભગવાનનો મહિમા ભૂલાઈ ન જાય, એનું અનુસંધાન હંમેશા માટે રાખવું જોઈએ. તો ભક્તજનો, આ વેબિનાર જેવી આ સભાઓ અને આવી આવા જ આયોજનો છે એ કેવું કામ કરે છે ખબર? આ કામ એવું કરે છે, દાખલા તરીકે સર્પ અને નોળિયાનું જયારે યુદ્ધ થાય, તમે કદાચ આ કથા સાંભળી હશે, સર્પ અને નોળિયો જયારે યુદ્ધ કરે, એ ઝઘડે બાધે, અને એ વખતે સર્પ છે એ નોળિયાને ઘણા બધા ફેણ મારે, એટલે કે દંશ મારે, તો નોળિયાને દંશ વાગે તો ખરા, પણ નોળિયો કરે શું? તો કે પોતાની નજીકમાં રહેલી નોળવેલ હોય ને, દરમાં રહેલી, એ નોળવેલને સૂંઘી આવે, સૂંઘતાની સાથે જ તમામ ઝેર પાછું ઉતરી જાય. એટલે નોળિયો જે યુદ્ધ કરતી વખતે પંજા મારે, મોઢા મારે, તો એ જે સર્પને વાગે એ સર્પને એની પાસે કોઈ ઔષધિ નથી,
પણ સર્પ જ્યારે નોળિયાને દંશ મારે છે એટલે દંશ વાગતાની સાથે તરત જ એ ઝેર ચડવાનું શરૂ થાય, નળવેલ સૂંઘી આવે, ઝેર પાછું ઉતરી જાય. તો વારે વારે મારેલા દંશનો ઝેર ઉતરી જાય, પણ વારે વારે મારેલા જે નોળિયાએ મારેલા પંજા છે, નખ છે, એ નખના જે ઈજા છે એ સર્પને જતી નથી. અને આખિરમાં એવી ઘટના ઘટે છે કે નોળિયો છે વિજય થાય છે અને સર્પ છે એ મૃતપાય થાય છે. સંતો આ દ્રષ્ટાંત આપીને એક જ વાત સમજાવે છે કે આ સંસારની માયા છે ને એ બધી જ માયા નોળિયાનું જે યુદ્ધ છે સર્પ સાથેનું એનું એ એની માયા છે. માયાના સ્થાને સર્પ છે અને નોળિયાના સ્થાને સત્સંગ છે, સંત સમાગમ છે અને ભગવાન છે. તો જો જગતની માયામાં તમે રહ્યા છો, વિશેષ કરીને હું તો એમ કહીશ કે ત્યાગાશ્રમમાં હોય એટલે સહેજે અમારે તો ઓછો વિષયનો અને માયાનો જગતનો સંબંધ હોય, કારણ કે વાતાવરણ એવું છે, બેકગ્રાઉન્ડ એવું છે, એટલે ભગવાન રાજી કરવાના ઉપાયો સહજતાથી થતા હોય. પણ ગૃહસ્થાશ્રમ છે એ એક ભયંકર માર્ગ છે કે જેની અંદર બેકગ્રાઉન્ડ તો એટલું બધું ખરાબ મળે છે કે જો થોડાક સાવધાની ચૂકીએ અને સાવધાની હટી દુર્ઘટના ઘટી એવી વાત છે. તો જો આ સંસારની અંદર રહ્યા પછી પણ ભગવાન સંબંધી આવા કાર્યક્રમોની અંદર કથા વાર્તાઓ સત્સંગ કે આવો આગ્રહ જો નહીં રાખીએ તો જગતની માયારૂપી સર્પ છે એ તો દંશ મારે જ છે, આપણને દેખાતા હોય કે કદાચ ન દેખાતા હોય. અહમ મમત્વ રૂપી દંશ મારશે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર આ રૂપી જ્યારે દોષ મારશે, તો દોષ માર્યા પછી પણ જો આપણે નોળવેલ રૂપી કથા વાર્તા કે સંત સમાગમ કે ભગવાનના મંદિરો આ બધાનો જો યોગ નહીં રાખીએ, જો એનો આગ્રહ નહીં રાખીએ, તો પછી આપણે નોળિયાના સ્થાને છીએ, ધીમે ધીમે સર્પનું ઝેર ચડશે અને એક વખત એવો આવશે કે માયાના હાથે આપણે મરવું પડશે. ભક્તજનો, માયાના હાથે આપણે મરવાનું નથી, આપણે તો સહજાનંદી સિંહ છીએ. સહજાનંદી સિંહ હોય એના લક્ષણ શું હોય? તો કે ગમે તેવી માયા આવે પણ એ માયાની સામે પરાભવ એને કરાવી ન શકે અને માયાની સામે હંમેશાના માટે વિજયી થાય. ગમે તેવી માયા આવે તો પણ એને હરાવી દે એ ભગવાનનો ભક્ત સાચો અને એ સહજાનંદી સિંહ સાચો. હું તો એમ કહું છું કે આ સભાની અંદર જેટલા પણ જોઈન્ટ થયા છે એ બધા જ ભક્તો સહજાનંદી સિંહ છે અને બધા જ શ્રીજી મહારાજને રાજી કરી શકે એવી એનામાં પ્રતિભા છે અને શક્તિ છે. ભક્તજનો, વિશેષમાં હું આગ્રહ રાખીશ કે આ સભાની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી બધા જ યુવાનો આમાં જોઈન્ટ થયા છે અને બધા જ યુવાનો છે અને વિશેષ કરીને 20-25 કે 30 વર્ષની ઉંમરની અવસ્થાના હશે. જો ભક્તજનો, યુવાન અવસ્થા છે આ લોભામણી કહેવાય. આના યુવાન અવસ્થાની અંદર જો ધ્યાન ન રાખીએ તો આ ઇન્દ્રિયો અંતઃકરણ માયાના હોય એ અચૂક ભ્રષ્ટ કર્યા વગર મૂકે નહીં. પણ ખાસ ભક્તજનો એટલું યાદ રાખજો કે આપણે બધા ભગવાન શ્રી હરિના આશ્રિત છીએ. પર સ્ત્રીને દેખીને કે પર નારીને દેખીને ક્યારે આપણું મન ચળવું ના જોઈએ, એને જોયા પછી ક્યારે પણ મનમાં થોડીક ટેકનિકલ ખામીને લીધે સ્વામી ભૂલમાં લેક થઈ ગયો છે. સર્વે હરિભક્ત પોતપોતાનું સ્થાન જાળવી રાખે. ટૂંક સમયમાં એટલે કે એક કે 2 મિનિટની અંદર સ્વામી જોડાશે. સ્વામી જોડાઈ ગયા છે. પોતપોતાનું સ્થાન જાળવી રાખજો ભક્તો. સ્વામી એની અંદર લખ્યું છે ને, સ્ક્રીન દેખાના બંધ કરે એના પર એકવાર ક્લિક કરી દો. હેલો. હા સર, ઓકે, યસ. સર્વે હરિભક્તો પોતપોતાનું સ્થાન જાળવી રાખે. મારો અવાજ આવે છે? સોરી, આ થોડુંક એક નેટ અંદર અડધું પૂરું થયું હતું પછી એટલે અચાનક બંધ થઈ ગયું. તો વાત હું એ કરતો હતો ભક્તજનો કે આપણા ઇન્દ્રિય અંતઃકરણ છે તો માયાના બનેલા છે, એટલે અચૂક છેતરપિંડી કરે અને જે જગ્યા નથી જવાનું એ માર્ગે લઈ જાય. પણ ખાસ જે તે સ્થાનમાં તમે રહ્યા હો, જે તે ઉંમર અવસ્થામાં રહ્યા હો અને જેવા સંઘમાં રહ્યા હો, મહેરબાની કરી
અને ભગવાન શ્રી હરિને નારાજ ન કરીએ એનું અનુસંધાન તો હંમેશા માટે રાખવું જોઈએ. કારણ કે ભગવાન શ્રી હરિ અક્ષરધામમાં આથી આ લોકમાં આવ્યા, અક્ષરધામમાંથી આ લોકમાં આવ્યા, એની સાથે ઘણી ઘણી પરંપરાઓ લાવ્યા છે અને ઘણી ઘણા 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 નિયમો લાવ્યા છે. જો ભગવાન શ્રી હરિની બાંધેલી મર્યાદામાં રહીશું અને નિયમ પ્રમાણે વર્તીશું તો ભગવાન રાજી થશે. બાકી જો ભક્તજનો જગતને રાજી કરવા માટે મથીએ તો જગત તો રાજી થાય અને કદાચ ન પણ થાય. અમે તો એવું અનુભવ્યું પણ છે અને જોયું પણ છે કે જગત આજ રાજી હોય તો કાલ પછી નારાજ પણ થઈ જાય. દુનિયા આજ રાજી થાય અને બે મીઠી તાળી પાડે, પણ કાલ સવારનો સૂરજ ઉગે ત્યાં ફરીવાર પાછા ગાળો પણ એના એ જ દેવા વાળા હોય. તો જગતની સામે દ્રષ્ટિ ન રાખીએ અને કેવળ ભગવાનની સામે દ્રષ્ટિ રાખીએ. કારણ કે આ લોકને છોડ્યા પછી ભગવાનને આપણે પામવાના છે, અક્ષરધામમાં આપણે જવાનું છે. તો અક્ષરધામમાં જવાનું મોહ રાખી અને ભગવાન રાજી કરવાનો જો ઉપાય કરીશું તો અચૂક આમાંથી બચાશે. બાકી ભક્તજનો, અત્યારના યુવાનો જેને સત્સંગ નથી, જે કુસંગી છે, જેને સંતોનો યોગ નથી, જગતના જીવ કહેવાય છે એવા બિચારા બાપડા જીવો છે, એ તો જગતની માયામાં એટલા સુધી ખૂંચી ગયા છે, એટલા ખૂંચી ગયા છે કે બહાર નીકળવાનો તો કોઈ ચાન્સ જ નથી. પણ આપણે સત્સંગમાં છીએ એટલે ઓછા ખૂંચવાના આપણા પ્રસંગો હોય અને એવા માર્ગો હોય, પણ જોઈએ એટલું અનુસંધાન રાખીએ કે જગતની માયામાં ખૂંચી ન જઈએ. અને જેને આપણે મોટા મોટું એક વિઘ્ન કહેતા હોઈએ, ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય કે ત્યાગાશ્રમમાં રહ્યા હોય, ભક્તજનો સ્ત્રી છે એ એટલી બધી ભયંકર છે. હું અચૂક એટલા માટે આ સભામાં કહીશ કારણ કે આ સભામાં બધા યુવાનો જોઈન્ટ થયા છે. અને યુવાન અવસ્થામાં જો ભયાનકમાં ભયાનક કોઈ મોટો શત્રુ હોય ને તો એ એ સ્ત્રી હોય છે, એ યુવાની હોય છે. અને યુવાન તમે પ્રાપ્ત કર્યા પછી જો ભગવાનની નિષ્ઠા નહીં હોય, ભગવાનનો કેફ નહીં હોય, તો ખરેખર મહારાજ રાજી નહીં કરી શકાય અને નાની મોટી ભૂલો થશે અને ભૂલોમાંથી પાછા વળવું બહુ મુશ્કેલ થઈ પડશે. તો ભક્તજનો, સારા સંતોનો યોગ કરી, કથાવાર્તાનો યોગ કરી, ભગવાનની ભક્તિ કરી, અને એટલું તો અચૂક તમારે યાદ રાખવાનું છે કે ભગવાન રાજી થાય એના માટેના ઉપાય આપણે કરવાના છે, અને જગત રાજી થાય એનો કોઈ પ્રકારની એની ચિંતા કરવાની નથી. અને જો જગત રાજી થશે તો શું, અને કદાચ ન થાય તો શું. એટલે ભગવાન રાજી થાય એના માટે જેટલા પણ નિયમો શિક્ષાપત્રીમાં કયા હોય, એ પછી આપણા સારા શાસ્ત્રોમાં કયા હોય, એ તમામ નિયમો પ્રમાણે વર્તીએ. પંચવર્તમાનની મર્યાદા બાંધેલી છે, ગૃહસ્થાશ્રમની પંચમર્યાદા બાંધેલી છે, તમને બધાને ખ્યાલ જ હશે કે કયા કયા નિયમ છે. છતાં પણ કહી દઉં કે દારૂ, માટી, ચોરી, અવેરી, પટલવું નહીં અને વટલાવવું નહીં, આ પાંચ જે નિયમો છે પંચવર્તમાનના, એ તમામ ભક્તોએ એનું અનુસંધાન પણ રાખવાનું, એને પાળવા માટે મહેનત પણ કરવાની. ન થઈ શકે એવી કોઈ વસ્તુ જ નથી, અવશ્ય થઈ શકે, બસ આપણી નિષ્ઠા હોવી જોઈએ. મેં પહેલા પણ વાત કરી હતી ભક્તજનો કે શ્રીજી મહારાજે જો 114 પ્રકરણો સંતો માટે ચલાવ્યા હોય અને એ શ્રીજી મહારાજના વખતની અંદર સંતોએ 114 પ્રકરણમાં ધારદાર અને જોરદાર રીતે જો પાર પડતા હોય, તો ભક્તજનો એ જ પરંપરા અમે આવીએ છીએ. ભગવાન શ્રી હરિ અમને જે શિક્ષાપત્રીને ધર્મામૃતની આજ્ઞા કરી હોય તો શું અમારાથી ન પડે? એવા 114 પ્રકરણ જેવા પ્રકરણો ક્યાં અત્યારે પાળવાના છે? નથી તમારે પાળવાના, નથી અમારે પાળવાના. એ વખતમાં તો સંતોએ કેટલું કેટલું સહન કર્યું. ભગવાન શ્રી હરિએ જમાયા ત્યારે તો બહુ જમાયડા, દૂધપાકના તપેલા છે શ્રીજી મહારાજે માથે રેડા, અને જલેબી અને માલપુડા ને બધી આદિ બહુ બહુ જમાયડા ભગવાને. પણ જયારે ભગવાને કસોટીમાં લીધા ત્યારે કેટલા કેટલા તાયવા સંતો, સંતોને લાડ પણ બહુ લડાવ્યા અને તાયવા પણ ખરા. પણ જો તાયવા તાયવા તો કેવા તાયવા, સંતોને પહેરવા માટે કોથળા આપ્યા, ટાટ આપ્યા, અને ટાટ પહેર્યા પછી પણ સંતો એટલા રાજી કે ના, આ ટાટ પહેર્યા પછી, કોથળા પહેર્યા પછી અમારા પ્રિયતમ ભગવાન શ્રી હરિ રાજી થાય છે તો અમારે ટાટ પહેરવા છે. અને વિચાર તો કરો, રમાનંદ સ્વામી જેવી પ્રતિભા હોય અને કેવા એ કવિશ્વર હતા, શીઘ્ર કવિ કહીએ, એ શતાવધાની કહીએ, મોટા રાજવી પુરુષ કહીએ, અધમણ અધમણ સોનું તો એના શરીર પર ધારણ કરેલું રહેતું, કેવી એની સાહેબી હશે, કેવો એનો વટ હશે. જયારે ભુજથી પિંગળ શાસ્ત્ર ભણીને આવ્યા અને જામનગરના નરેશ ને ત્યાં ગયા, તો જામનગરના નરેશે ઉભા થઈને પોતાની ગાદી સોંપી દીધી કે આવો લાડુદાન ગઢવી, આવો તમે અમારા સિંહાસને બેસો. પોતાની રાજગાદીઓ ખાલી કરી આપી દે અને ચોખ્ખું કહ્યું કે તમે જો અમારા આ રાજ્યની અંદર તમે રાજકવિ તરીકે રહેશો તો અમે તમને રાજકવિનું પદ પણ આપીશું અને 52 પટ્ટા ગામે પણ ગામ પણ લખી દઈશું અને તમે જે કહો એ તમામ વ્યવસ્થા તમને કરી દઈશું. એવા તો દરેક રાજ્યની અંદર, વડોદરા જાય તો ત્યાં, જામનગર જાય તો ત્યાં,
ભાવનગર જાય તો ત્યાં બધી જગ્યાએ રાજાઓએ બહુ સન્માન કર્યા. આવા તો પ્રતિભાશાળી હતા. શતાધાની પુરુષ એટલે તમે કદાચ સાંભળ્યું હશે, શતાધાની પુરુષ એને કહેવાય કે એક સાથે 100 વ્યક્તિઓ લાઈનમાં ઉભા રહી જાય અને લાઈનમાં ઉભા રહ્યા પછી એક સાથે 100 એ 100 વ્યક્તિ અલગ અલગ પ્રશ્નો પૂછે અને અલગ અલગ પ્રશ્નોના તમામ યાદ રાખવાના અને પછી પ્રશ્નો પૂછી લીધા પછી એક વ્યક્તિનો આ જે પહેલા વ્યક્તિનો આ પ્રશ્ન હતો એનો આ જવાબ થાય, બીજા વ્યક્તિનો આ પ્રશ્ન હતો એનો આ જવાબ થાય, એ એવી રીતે લાઈનમાં બધાના પ્રશ્નોના ઉત્તર કહી દેવા, આને કહેવાય શતાવધાની પુરુષ. ભક્તજનો આવા પ્રતિભાશાળી અને શતાવધાની પુરુષ હતા, શીઘ્ર કવિ હતા. વિચાર કરો, શીઘ્ર કવિ કોને કહેવાય કે હાલતા જાય અને વિચારતા જાય અને કીર્તન બનાવતા જાય. પ્રસિદ્ધ પ્રસંગ છે ને કે જયારે ભગવાન શ્રી હરિ ગરડાની અંદર બિરાજમાન હોય અને શ્રીજી મહારાજ એ વખતે પ્રકરણ ચલાવેલું કે સભામાં બેસે ધ્યાન કરવાનું, પણ સભામાં ધ્યાન કરતી વખતે ઝોકું નહીં ખાવાનું. રાત્રે મોડા સુધી ધ્યાન કરાવે, મહારાજ પાસે વહેલા ઉઠાડે, પણ છતાં ધ્યાન કરતી વખતે ઝોકું ન હોવું જોઈએ. પણ બ્રહ્માનંદ સ્વામી બિચારાને ઝોકું આવ્યું અને મહારાજ તરત ફૂલનો દોરડો ઘા કર્યો. મહારાજ કે મહારાજ કેમ અમને મારો છો ફૂલનો દોરડો? મારે કે બ્રહ્માનંદ સ્વામી તમે નિયમ ભંગ કર્યો, તમને ઝોકું આવ્યું એટલા માટે દડો અમે માર્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ હતા ને, મહારાજ ને કે મહારાજ સખા ભગત હતા, મહારાજ ને કે મહારાજ અમે કઈ જોવું કઈ જોકું નતો ખાતો, હું તો કવિ કીર્તન બનાવતો હતો. મહારાજ કે જો કીર્તન બનાવતા હો તો ગાય બતાવો, કયું કીર્તન બનાવ્યું તમે? એટલે બ્રહ્માન સ્વામી કે બ્રહ્માન સ્વામી બુદ્ધિશાળી તો બહુ પાછા, બ્રહ્માન સ્વામી કે મહારાજ હું કીર્તન ગાય બતાવું, પણ શરત એ છે કે સંતો સભામાં બધા કીર્તનની પંક્તિ જીલાવે, હું ગાવે જીલાવે, પછી હું હું એ પછી હું પાછી બીજી પંક્તિ બોલું. મારે કે સારું, અને એક પંક્તિ જ્યાં સંતો જીલાવી લે ત્યાં બ્રહ્માન સાહેબ બીજી પંક્તિ પાછી બનાવી નાખે. અને મહારાજે કહ્યું કે કીર્તન ગાઓ, તો બ્રહ્માન સામે કીર્તન ગાવાની શરૂઆત કરી કે તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે, કાઈ નવલ કસુંબી પાગ રંગ નારે લારે, મોઢી રૂછાયું મોતીએ અલબેલા રે, ફૂલડાની સુંદર ફોર રંગ નારે લારે. શ્રીજી મહારાજ જે સભામાં બેઠા હતા, જે વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા હતા, જેવી શોભાયુક્ત હતા, તમામ શોભાનું બ્રહ્માન સ્વામીએ તરત જ પંક્તિમાં રૂપાંતર કરી અને તરત જ કીર્તન ગાઈ નાખ્યું. એક પંક્તિ ગાય સંતો જ્યાં જીલાવે તે પાછળ બીજી પંક્તિ તરત ત્યારે જ હોય. આવા શીઘ્ર કવિ હતા. મારા છેલ્લે બહુ રાજી થયા, બેટા કે વાહ બ્રહ્માન સ્વામી વાહ, અમને ખબર હતી તમે જોકું જ ખાધું હતું, પણ શીઘ્ર કવિ ખરા ને, તરત જ તમે તમારી વિદ્યા વાપરી અને તમે અમારા પનિશમાંથી છૂટી ગયા. અને હવે સભા થી રાજી થઈ. પણ કહેવાનો મતલબ કે બ્રહ્માન સ્વામી આવા તો ચતુર હતા, આવા તો શીઘ્ર કવિ હતા, અને કેવા કેવા તો ભોગ વૈભવ વિલાસના એ ભોગવનારા હતા. આખી અંબાડી પર એના બેસણા હોય. વિચાર કરો કે બ્રહ્માન સ્વામી કોઈ સામાન્ય પ્રતિભા નહોતી, સોનાની થાળીમાં તો એ જમતા હતા ને, અધમણ અધમણ સોનું તો એ પોતાના શરીરે ધારણ કરતા હતા. બ્રહ્માન સ્વામીની કવિત્વ શક્તિની શું વાત કરીએ. કેવા ભક્તજનો, હું ઘણીવાર કહેતો હોઉં છું કે બ્રહ્માન સ્વામી, ગોપાળાન સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવી મોટી પ્રતિભાઓ ભગવાન શિહરના શરણે આવી હતી, દુનિયા કદાચ માને કે ન માને, પણ જો ખરેખર બ્રહ્માન સ્વામી કે ગોપાળાન સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે ગુણદત્તાનંદ સ્વામી એની શક્તિ એની પ્રતિભાને જો કેવળ જોવામાં આવે ને, તો પણ ખબર પડી જાય કે કોઈ સામાન્ય પુરુષો ન હોય. જો એવા શક્તિશાળી પુરુષો ભગવાન સ્વામિનારાયણને જો ભગવાન તરીકે સ્વીકારતા હોય, તો વિચાર કરો કે ભગવાન ન હોય એ ભગવાન હોય એમાં શું પ્રશ્ન છે. અચૂક ભગવાન હોય જ ભક્તજનો, પણ દુનિયાને કઈ જોવું નથી અને દુનિયાને કેવળ બીજી બધી ઉપર છલાવ એ વાતો કરવી છે, એના કારણે બધું આ થતું હોય છે. પણ વાત હું તમને એ કહેતો હતો કે જો બ્રહ્માનંદ સ્વામી જેવા આવા મહાપુરુષો ભગવાન શિવને ભગવાન તરીકે સ્વીકારતા હોય અને ભગવાન એ બ્રહ્માનંદ સ્વામીને એ શ્રીજી મહારાજ જો આવી રીતે ટાટ પહેરાવતા હોય, પ્રસંગ તમને એ કહેતો હતો કે બ્રહ્માનંદ સ્વામી છે એ બિચારા ટાટ પહેરે, તો એ મહારાજને રાજ્યક્રમણે ટાટ તો પહેર્યું, પણ પછી બ્રહ્માનંદ સ્વામીએ ટાટ પહેર્યા પછી સ્વામીનું શરીર સ્થૂળ ખરા ને? તો વિચાર કરો, મહારાજ પાસે આવવાને મહારાજને કહ્યું કે પ્રભુ કંઈક દયા કરો, બધા સંતોને એક એક કોથળા તમે પહેરવા માટે આપ્યા છે, પણ મારું શરીર સ્થૂળ છે અને મારું શરીર આખું ઢંકાતું નથી, થોડો કોથળો અડધો કોથળો વધારે આપો તો બહુ સારું. અને વિચાર કરો મહારાજ કેવી કસોટી કરે. મહારાજ કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી નિયમ સો નિયમ, રૂલ્સ ને રેગ્યુલેશન બધાને સરખા જ લાગુ પડે, આ કઈ ભારતની સરકાર નથી. મહારાજ કહ્યું હતું, જસ્ટ જોક્સ પાર્ટ કરું છું, ભારતની સરકાર નથી કે બધી જગ્યાએ રૂલ્સ અલગ હોય, રાજકારણીઓ માટે અલગ રૂલ્સ હોય,
અને મોટા નેતાઓ માટે અલગ હોય, નાના સામાન્ય માણસો માટે અલગ હોય, મીડિયમ ક્લાસના લોકો માટે અલગ હોય, અને મોટી સેલિબ્રિટીઓ માટે અલગ હોય, એવા અલગ અલગ નિયમો નથી. અમારે સજાનંદની સભામાં તો બધાને નિયમ સરખા લાગુ પડે. જે તમને કરવા મળશે એ બીજાને મળશે, બીજાને મળશે એટલું તમને મળશે. મહારાજને કહે, ભગવાન સ્વામી કહે કે મહારાજ, આ તો તમારા જેવો બીજો કોઈ ભગવાન આ બ્રહ્માંડમાં નથી, એટલે શું નહીતર તો ન્યા જતા રહીએ. એવી નિષ્ઠા છે બ્રહ્માનંદ સ્વામીની. મહારાજ આ બ્રહ્માંડની અંદર તમારા જેવો બીજો કોઈ ભગવાન ભાળ્યો નથી, એટલા માટે મહારાજ તમને અમે અહીંયા માથા રગડીએ છીએ, માથા ઘસીએ છીએ. મહારાજ બહુ રાજી થયા. મહારાજને મહારાજ કહે, જાઓ, બહુ મોટો ઉપકાર કરતા હોય એમ, કે જાઓ બ્રહ્માંડ સ્વામીને અડધો કોસો વધારે આપજો. ભક્તજનો કેવા કેવા કસોટીમાંથી સંતોને પસાર કર્યા, એ પછી પણ સંતોએ ભગવાનને ઓળખાવવા માટે કેટલી કેટલી મહેનત કરી. તો કહેવાનો મતલબ મારો એ જ હતો કે ભગવાન શ્રી હરિએ સંતોની જે કસોટીઓ કરી, હરિભક્તોની જે કસોટીઓ કરી, એવી કસોટીઓ કે એવા ધર્મ નિયમ કે આપણે પાળવા નથી હોતા. એ વખતે શ્રીજી મહારાજ 114 પ્રકરણ ચલાવ્યા, વિચાર કરો, ખાવા પીવાની કેટલી બધી બંદી કરી, ખટ રસના ત્યાગ કરાવ્યા, કોઈ પ્રકારનો સ્વાદ કરવો નહીં. તો સંતોને જે કાંઈ ભિક્ષાવૃત્તિ દરમિયાન મળે એ જોડીમાં નાખી અને 3 વાર પાણીમાં ચબોળી નીચોવી, અને જે કૂચો વધે એ કૂચો ખાવાનો. આવા તો સંતોને નિયમો શ્રીજી મહારાજે પડાવ્યા હતા, આવા પ્રકરણો ચલાવ્યા હતા. અને વિચાર કરો, એક વખત નો સમય સંતો ગામડેથી આવતા હોય અને જોડીમાં એક એ કોરમોળો સૂકો ગોળો જે હતો એ પડ્યો હતો. અને એવું કહેવાય છે કે સંતો એ ગોળો ગરડાના પાદરમાં પહોંચ્યા એટલે એમ થયું કે ગરડો આવી ગયું છે, તો ન્યાજીને ઠાકોર જમાડવાના છે, હવે આ ગોળો ફેંકી દઈએ. કૂતરાને ફેંક્યો, કૂતરાને એમ થયું કે સંત સામાન્ય સાધુ ખરા ને, કે લાડવા હશે. કૂતરો દોડતો આવ્યો અને જ્યાં મોઢામાં લેવા જાય સૂંઘ્યું, એ તો ખબર પડી કે આ તો નિરસ છે. જે ગોળો કૂતરાએ નો ખાધો ને, એવો ગોળો, એવા ગોળા શ્રીજી મહારાજે સંતોને ખવડાવ્યા હતા. સંતો હોંશે હોંશે ખાતા હતા, કેમ? ભગવાને રાજી કરવા હતા એટલા માટે. ભક્તજનો, સંતોને જે એવી કસનીમાંથી પસાર કર્યા અને હરિભક્તોને જે એવી કસનીમાંથી પસાર કર્યા, એવો ખરેખર આપણે કઈ કપરો કાળ નથી, આપણે કઈ એવા કસોટીમાંથી પસાર થવાનું નથી. ખરેખર આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે શેરડીના સફરનો વચ્ચેનો ભાગ છે. તમે વાતોમાં લખ્યું ને કે આ આ તો સુગમ સમય આવ્યો છે, શેરડીના સઠાનો વચ્ચેનો ભાગ છે. જેને શેરડી ખાધી છે એને ખબર હશે, ઉપરનો શેરડીનો ભાગ હોય ને, આખો સાઠો કોઈ દિવસ પપ્પા ઘરે લાવ્યો તો ખબર હશે, તમે ક્યારેક ખરીદીને લાવ્યા તો ખબર હશે, કે જેને ખેતર હશે એને ખબર હશે. શેરડીનો ઉપરનો ભાગ હોય ને એમાં પીછડા હોય, એટલે પીછડાનો ભાગ કૂણો બહુ હોય, પોચો બહુ હોય, પણ સાવ મોળો હોય. અને થડિયાનો ભાગ છે એ ગળ્યો બહુ હોય, પણ હાર્ડ બહુ હોય, કઠણ બહુ હોય. વચ્ચેનો ભાવ છે એ સુગમ પણ હોય, સરળ પણ હોય, અને ગળ્યો પણ હોય. એ ભક્તજનો, સત્સંગનો અત્યારનો આ વચ્ચેનો સમય છે, વચ્ચેનો ભાગ છે. આ ભાગની અંદર જો આપણે ખરેખર ધારીએ તો ખરેખર મીઠો શેરડીનો મધુરો રસ પીવાનો આ સમય છે, અને સુગમ પણ છે. બહુ એવા કઈ હાર્ડ ખરાબ ધર્મ નિયમ પણ નથી આપના. શ્રીજી મહારાજે કેવળ શિક્ષા પદ્ધતિ પ્રમાણે વર્તવાનું કહ્યું છે. જે તે દેશમાં રહ્યા હશું, જે તે કાળમાં રહ્યા હશું, અને જે તે અવસ્થામાં રહ્યા હશું, પણ જો ભગવાન શ્રી હરિની બાંધેલી મર્યાદા પ્રમાણે શિક્ષા પદ્ધતિ પ્રમાણે વર્તીશું, તો જ્યાં પણ દેહ પડશે એ જગ્યાએથી ભગવાન શ્રી હરિ લેવા માટે આવશે, કે હાલ ભગત, હાલ તે મારા શિક્ષા પદ્ધતિ પ્રમાણે તું વર્ત્યો છો અને મારા તમામ ધર્મ નિયમ તે પાળ્યા છે. એટલે ભક્તજનો, સંતો છીએ એટલે એઝ અમારી ડ્યુટી આવે કે તમામ વાતોનું ફરીવાર અનુસંધાન અપાવવું. એટલે ભક્તજનો, શિક્ષા પદ્ધતિ પ્રમાણે વર્તવાનું જ છે. જે કોઈ ન વર્તતા હોય એ પર ખાસ વર્તજો, અને ન વાંચતા હોય તો વાંચજો. આઈ હોપ કે તમે બધા શિષ્ય પત્રી દરરોજ વાંચતા હશો. એનો મતલબ એવો થયો કે દરરોજ સવારમાં પૂજા કરતા હશો, કે પૂજા ન કરતા હો તો મહેરબાની કરીને પૂજા કરતા થજો. તો જો 10 કે 15 મિનિટની પૂજાની અંદર તો બહુ ઝાઝો સમય આપણે બગાડવાનો નથી હોતો, 10 કે 15 મિનિટ સમય જ છે. બાકી તમને ખબર હશે અને અમે પણ એવું જોતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ, કે યુવાનો આજે મોબાઈલની અંદર, યુટ્યુબની અંદર, ફેસબુકની અંદર, ઇન્સ્ટાની અંદર, ટ્વિટરની અંદર, એટલે કેટલીક એપ્લિકેશનનું નામ બોલવા કહો, મોઢે ડૂચામણી વળવા એટલી એપ્લિકેશનો અત્યારે છે. તો એપ્લિકેશનોમાં ચડ્યા પછી શું કહેવું, 1-2 કલાક સુધી પાછા વળે છે? નથી વળતા. કેટલો ભરપૂર સમયમાં બગાડતા હોય છે. ભક્તજનો, 10-15 કે 25 મિનિટનો ટાઈમ કાઢી અને વહેલી સવારમાં જો ભગવાનને રાજી કરવા માટે પૂજા પાઠ કરીએ, તિલક ચાંદલો કરીએ, શિખા રાખીએ, હું આમાં એવી પણ આશા રાખું છું કે જેટલા યુવાનો જોઈન થયા છે બધા માથામાં ચોટી રાખતા હશે. જો ચોટી શિખા ન રાખતા હો તો મહેરબાની કરીને રાખજો. ચોટી રાખવામાં શરમ ન આવી જોઈએ, હું ઘણી વાર કહું છું કે મુસલમાનોને પોતાના દીકરાઓને, બાળકોને કે મુસલમાનોને પોતાના માથા પર ટોપી પડતા શરમ નથી આવતી, એને નમાજ પડતા શરમ નથી આવતી, એને
પોતાના દાઢીમાં મહેંદી નાખતા શરમ નથી આવતી, એ તો મોટી મોટી દાઢી રાખે ભૂંડી ભેંસ જેવી, અને પછી અમે પાસે કલર કરે રંગે મહેંદી નાખી, કેવા બિહામણા લાગતા હોય કો. પણ છતાં પણ જો એ લોકોને શરમ ન આવતી હોય તો આપણે હિન્દુ થયા છીએ. અરે છોડો, હિન્દુની વાત તો અલગ છે, આ તો સહજાનંદી સિંહની સભા છે, આપણે તો સત્સંગી થયા છીએ. હું તો જેનો નિષ્ઠા ને ખુમારી ક્યારેય ન જવી જોઈએ, આપણા ઇતિહાસોને યાદ કરવા જોઈએ. જે જે હરિભગત ની અંદર શ્રીજી મહારાજના મુખમાં પર્વત બાપા કે મયારામ ભટ્ટ કે દાદા દાદા ખાચર કે સુરા ખાચર આવતા હતા, એવા જ આપણે બધા છીએ, એની જ પરંપરામાં આપણે આવીએ છીએ. ભક્તજનો, સુરા ખાચર ની કેવી કસોટી માંથી ભગવાન શ્રી પસાર કર્યા, વિચાર કરો. સુરા ખાચર ભગવાન ભગત સારા હતા. એક વખત નો પ્રસંગ છે કે જસદણ જવાનું થયું અને જસદણના રાજા એ સુરા ખાચર ભગત સારા છે એવું માની અને કસોટી કરવાનું નક્કી કર્યું. સુરા ખાચર રાત્રિએ ઉતારામાં ગયા તો એક ઉલટા નારીને ત્યાં મોકલી ધર્મ ભ્રષ્ટ કરવા માટે. પણ સુરા ખાચર તો ભક્ત સારા ને, તરત જ ખબર પડી ગઈ કે આ મને હવે અચૂક ભ્રષ્ટ કરશે. પાછળની બાજુ બારીની પાછળની મહેલની પાછળની બાજુ તળાવ હતું, તો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર, રાત્રિ રોકવાનું ટાળી ઉલટા નારીનો સ્પર્શ કર્યા વગર તરત પાછળની એ તળાવમાં કૂદી ગયા. અને રાતો રાત એ તળાવને કૂદી તળાવને તરી અને ગરડા સવારે પહોંચે છે મહારાજ સભા ભરીને બેઠા હોય, અને એ વખતે ભગવાન સ્મરણ ઉભા થઈ ગયા. ઓહો સંતો, ઓહો હરિભક્તો, આ તો અમારા સુરા ભગત, આજ તો અમારા સુરા ભગત ઇન્ડિયા ગઢને જીતીને આવ્યા છે. ભક્તજનો વિચાર કરો, સુરા ખાચર ને જેવું ભગવાન અધિકરણનું તાન હશે, શું એવું આપણને જાગશે? ખરેખર જણાવવું જોઈએ, જે સુરા ખાચર ને ભગવાન મળ્યા તે ભગવાન આપણને મળ્યા છે, તો શા માટે આપણે લીલા પડીએ છીએ? આપણે સજાનંદી સિંહ જ છીએ. ભગવાન શ્રી હરિ ઘણીવાર આપણે કસોટી કરતા હોય છે, કદાચ આપણને ખબર ના હોય, પણ જ્યારે જ્યારે માયાનો યોગ થાય, પછી એ પંચે વિષયની માયા હોય, લોભ કામ સ્વાદ સ્નેહ અને માન, આ પાંચે વિષયની માયામાંથી જો આપણે પરાવૃત થતા હોઈશું, તો ભગવાન શિવની કસોટીમાંથી આપણે નાપાસ થતા હોઈશું. ભક્તજનો, ભગવાનની કસોટીમાંથી પસાર થઈએ, પાર પડીએ અને ભગવાનને રાજી કરીએ એવું આપણું જીવન હોવું જોઈએ. અને ખરેખર ભક્તજનો, એવું જીવન તમે જીવતા હશો એવી આશા રાખીએ છીએ. મેં પહેલા પણ કહ્યું હતું કે જે ભક્ત પૂજા ન કરતા હોય પૂજા કરજો, એટલે પૂજા કરતા હોય તો અત્યારના સમય પ્રમાણે પ્રેક્ટિકલ ભગત જે હોય ને, આ તમને ચોખ્ખી તો ટૂંકમાં થોડી વાત કરું, કે હવે મને ખબર સમય પૂરો થઈ ગયો છે, એટલે આપણે 1 મિનિટ ખાલી ચલાવું છું, કે અત્યારના સમયમાં કેવું હોય, ઘણી વાર ભક્તો પ્રેક્ટિકલ થતા હોય, વિશેષ યુવાનો ખાસ થતા હોય. યુવાનો પ્રેક્ટિકલ કેવા થાય કે પૂજા કરે એટલે ઘરમાં પૂજા કરે ત્યારે તિલક ચાંદનો કરે, મંદિરની બહાર સોરી ઘરની બહાર નીકળ્યા, પોતાના વડીલો હોય કે પોતાના માતા પિતા હોય જેવાનું બંધ થયું, કોલેજના માર્ગે જાય તરત જ તિલક ચાંદનો ભૂસી નાખે. આને કહેવાય પ્રેક્ટિકલ ભગત. આવા પ્રેક્ટિકલ ભગત સત્સંગમાં આગળ ન વધી શકે, ભગવાનના રાજીપારા પાત્ર નો થઈ શકે. અને જે ભક્તો આવું કરતા હોય, જે યુવાનો આવું કરતા હોય, એ મહેરબાની કરી અને ના કરશો, તિલક ચાંદલો તો શિર સાથે રાખવો જોઈએ. ભક્તજનો, એવા ઘણા યુવાનો અમે જોયા છે, અને અમે પણ ઓસ્ટ્રેલિયાની અંદર પર્થની વેબિનાર સભા કરીએ છીએ, અને એ પર્થની સભાની અંદર, એ ઓનલાઈન સભાની અંદર કેટલા ખબર છે, ઓછામાં ઓછા 100 થી 120 જેટલા હરિભક્તો એ જોડાતા હોય છે, તમામ આખા ફેમિલી જોઈન થતા હોય છે. અમે જોતા હોઈએ તો બધાના કપાળમાં તિલક ચાંદલો ફટકા ધાર હોય, અને બે ત્રણ તો પર્સનલી અમે જાણીએ છીએ, પણ યુવાન પછી હોવા પછી પણ કેવી એની નિષ્ઠા ને ખુમારી હશે કે સામે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ, માયાની વચ્ચે રહ્યા છીએ, પણ માયા અમને લેશ માત્ર અડી શકતી નથી. ભગવાન સ્વામિનારાયણની તલતલ જેટલી આજ્ઞા પાડવાનો આગ્રહ રાખીએ છીએ, તિલક ચાંદલો ક્યારે ભૂસવા જતા નથી. એક અમારે કિશોરભાઈ કરીને ભગવાન હરિભગત છે, યુવાન છે, અને ઘણી વાર સભા સંચાલન કરતા હોય છે, પણ એને તો એવું કહ્યું કે સ્વામી રાત્રે સુઈએ છીએ ને તો એ પણ તિલક ચાંદલો ભૂસાવા નથી દેતા. વિચાર કરો કેટલી નિષ્ઠા છે. તો જયારે આપણે ઇન્ડિયામાં કેવું થાય કે વધારે સંતોનો સમાગમ છે ને, તો પછી સત્સંગ પ્રૂફ થઈ ગયા અમુક લોકો. એવું સાંભળ્યું છે અમે કે વોટર પ્રૂફ હોય અને મકાન કે ઘર કે ઓરડા સાઉન્ડ પ્રૂફ હોય, આ બધું પ્રૂફ જોયા હતા અમે. પણ સાલવા, આ જે સત્સંગ પ્રૂફ થઈ જવાનું તો નવી સિસ્ટમ આવી છે. આવા સત્સંગ પ્રૂફ જે કોઈ હોય એ મહેરબાની કરી અને મટી જજો, અને ભગવાનને રાજી કરવા માટે ઉપાય કરજો, તો અચૂક ભગવાન શિયરે આપણા ઉપર રાજી થશે. આ યુવાન અવસ્થા છે એ બહુ ઓછો સમય આપણી પાસે મળ્યો છે. યુવાન અવસ્થામાં જેટલી ભક્તિ કરશો એટલી થઈ જશે, અને આ અવસ્થામાં એવી છે કે જો ધારો ને તો ભગવાનને પણ પ્રગટ થવું પડે. એવી તમારામાં શક્તિ સામર્થ્ય કોન્સન્ટ્રેશન પાવર ઐશ્વર્ય કળા કૌશલ્યતા બધું તમારી પાસે છે. યુવાન અવસ્થા એટલે બધી જ વસ્તુ આવી ગઈ, પણ જો એનો ઉપયોગ દુરુપયોગ કરીશું, અથવા ઘણી વાર કેવું બને કે યુવાનો દુરુપયોગ તો ન કરે પણ ઉપયોગ પણ ના કરે, આ બધું દુઃખ થાય અમને.
જો જગતના માર્ગે આગળ વધતા હો તો વધુ અનુકૂળ અમને ના નથી, પણ ઘણા કેવું બને કે સત્સંગના માર્ગે પણ આગળ ન વધે, નો જગતના માર્ગે આગળ વધે, હવે જે હોય વચ્ચે ને વચ્ચે રે, તો પછી ધોવીનો કૂતરો ઘાટનો નહીં વાટનો નહીં, આવું ન થવું જોઈએ. કામણ સંપ્રદાયનો આશ્રિત હોય એ ખરેખર દુનિયાને દેખાડી દેવીને એવા પ્રતિભા એનામાં હોય, સંતોનો યોગ હોય, અરે અખંડ મોટિવેશન મળતું હોય, અને ભગવાનની કૃપાથી બીજા ત્રીજા કોઈ ખરાબ માર્ગે જતો પણ ના હોય, અને એ પછી પણ સામાન્ય અવસ્થામાં જીવતો હોય, નો આરોપના પૈસા ભેગા કરી શકે, કે પછી નો સુખ સાહેબી કે સંપત્તિ ભેગી કરી શકે, નો પોતાના માતા પિતાને રાજી કરી શકે, કે નો પછી એ ભગવાન રાજી કરી શકે. ભક્ત જેનું આવું ન થવું જોઈએ, જો હું ઘણી વાર કહું છું યુવાનો સભા છે એટલે ચોક્કસ આ વાત થવી જોઈએ મારે, કે ગરીબ જન્માથી આપણે એ કઈ આપણો ફોલ્ટ નથી, યાદ રાખજો. ગરીબ આપણે જન્મ હોઈએ એ આપણો ફોલ્ટ નથી, પણ ગરીબ ને ગરીબ મરી જવું ને એ ખરેખર તમારી ભૂલ છે, એ આપણી ભૂલ છે. અને જો ગ્રહસ્થમાં જ રહેવું હોય તો ખરેખર બુદ્ધિ વાપરી અને ભગવાનની નિષ્ઠાથી કઈક થોડુંક સારું કમાવું પણ ખરા, સત્સંગની સારી સેવા પણ કરો, અને પોતાના માતા પિતાને રાજી અવશ્ય કરો જો ગ્રહસ્થમાં રહેવું હોય તો. બાકી સાધુ થવું હોય તો મને કોઈ વાંધો નથી, એ અમારા દ્વાર હંમેશા માટે તમારા માટે ખુલ્લા છે. રાત્રિના 12 ની 2 વાગે પણ ફોન કરજો, સ્વામી સાધુ થવું છે, તમારા માટે બધું કરવા માટે તૈયાર છે, હવે લો તમને પૂરેપૂરો અમારો સપોર્ટ છે જો સાધુ થવું હોય તો, અને વિશ્વાસ એમાંથી કોઈ હા પાડવાનું છે નહીં. તમારા યોગમાં આવશે, 2-3 લઈ લેવા છે જો સારું લાગશે તો, ભગવાનની ઈચ્છા હશે તો. પણ ભક્તજનો સાધુ ન થવું હોય તો કાંઈ વાંધો નહીં, શ્રેષ્ઠ હરિભગત થજો, પણ હરિભગત એવા થજો કે સત્સંગના માર્ગે પણ આગળ વધજો અને જગતના માર્ગે પણ આગળ વધજો, તો ખરેખર સત્સંગના અને ભગવાનના રાજીપાના પાત્ર બનશો. જો ભગવાનના માર્ગે આગળ વધવું એટલે શું, તો કે ભક્તિ, ભજન, ધર્મ, નિયમ, આ બધું નીતિથી જીવન જીવ, આ બધી વસ્તુ છે એ ભગવાનને રાજી કરી શકો. અને જગતના માર્ગે આગળ વધશો એટલે શું થશે, કે સંપત્તિ આવશે, સારી વ્યવસ્થા આવશે, પૈસા તકે સુખી થશો, એટલે જગતમાં પણ 2-5 જણા પૂછીને કામ કરશે, અને બીજા નંબરમાં સત્સંગમાં થોડી ઘણી સેવા કરવી હશે તો પણ સેવા થઈ શકશે. અને સત્સંગની અંદર સેવા કરો તો જ ભગવાન કે ભગવાનના સંતોના કે હરિભક્તોના મુખે તમારા નામ આવે અને એ રાજી થાય. એટલે બધું જ કરવાનું છે, થોડા સમયમાં કોઈ ઝાઝા વેશ ભજવાના છે, સારા હરિભગત પણ થવાનું છે અને સક્સેસફુલ લાઈફ પણ જીવવાની છે. તો બધા માટે સત્સંગ છે બહુ મોટું સાધન છે. એવું નહીં સમજતા કે સ્વામી કેવળ ભગવાનની વાતો કરીને ગયા છે, જો તમે સમજશો તો આ વાતોમાંથી તમને મોટિવેશન પણ પૂરેપૂરું મળશે. જો તમે ધ્યાન રાખશો તો કોન્સન્ટ્રેશન તમારું અચૂક થશે, જો સ્વીકારશો તો બધું જ છે, અને નહીં સ્વીકારો તો કંઈ જ નથી. અને ભક્તજનો જેટલા પણ ભક્તો અત્યારે લાઈવ થયા છે એ મહેરબાની કરી અને ભગવાનને રાજી કરવા માટે અને પોતાની લાઈફને સારી જીવવા માટે સંકલ્પ કરજો. આજની પહેલી વેબિનાર સભાની અંદર અમને ખરેખર હૃદયથી કહું છું કે બહુ આનંદ થયો છે, હૃદયથી કહું છું કે બહુ આનંદ થયો છે, તમને પણ આનંદ થયો હશે એવી અમે આશા રાખીએ છીએ. અને સભાને પૂરી કરવા તરફ જવું છે. આઈ એમ સો સોરી એન્ડ વેરી વેરી રિયલી સોરી કે થોડો સમય વધારે લીધો છે, તમારો 10-એક મિનિટ વધારે લીધી છે, પણ આઈ થિંક ઇટ્સ અ ફર્ગેટેબલ છે, માફ કરી શકાય એવી છે અને ભૂલી શકાય એવી છે. પણ ફરીવાર પાછા ઇન ફ્યુચર ટાઈમ ભગવાનની જો ઈચ્છા હશે અને તમારો જો ભાવ હશે તો અચૂક આપણે જોઈ થઈશું. પણ જ્યાં હો તમે હો ત્યાં ભગવાનને ભજજો અને ભગવાન સાથે રાખજો, દુનિયામાં ઘણા બધા આગળ વધશો અને તમારા સપના બધા ભગવાન પૂરા કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. અમારા સંકલ્પ મૂર્તિ ઘનશ્યામ મહારાજ નાનપરા મંદિરમાં બિરાજમાન છે એના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બધા ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ સરસ આપણને સૌને કથા વાર્તાનો લાભ આપ્યો પૂજ્ય સ્વામીશ્રી. સ્વામીશ્રી હું આખા મંડળ વતી આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આપણે જન્મંગલ સ્તોત્રનો પાઠ કરીશું, તો યોગેશ ભગત તમારો માઇક શરૂ કરજો. હવે યોગેશ ભગત જન્મંગલ સ્તોત્રનો પાઠ કરશે, સાથે સાથે આપણે પાઠ કરવાનો છે, બસ આપણે આપણા માઇક બંધ રાખવાના છે. સજાનંદ સ્વામી મહારાજની જય. અથ જન્મંગલ સ્તોત્રમ. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિધર્માંગજાતાય ભક્તકલ્પદ્રુમાય ચ સુગંધપુષ્પહારાજ્યૈર્વિવિધૈરુપહારકૈઃ સંપૂજિતાય ભક્તોકૈઃ સીતાંબરધરાય ચ
नाम्नाम स्तोत्र शतम चतुर्वर्गम अभिप्सताम सद्य फल प्रदम रोमणाम तस्य वक्षामि सत्पते अस्य श्री जन्मंगलाख्यस्य श्री हरि स्तोत्र शतनाम स्तोत्र मंत्रस्य शतानंद ऋषि अनुष्टुप छंदः धर्मनंदन श्रीहरिदेवता धार्मिकेति बीजं बृहद्व्रतधृतिशक्ति भक्तिनंदनीति कीलकं चतुर्वर्ग सिद्ध्यर्थे जपे विनियोगः अथ ध्यानम वर्णिवेश रमणीय दर्शनम बंदःश्रुतिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये श्रीकृष्णः श्रीवासुदेवो नरनारायणः प्रभुः भक्तिधर्मात्मजो जन्मा कृष्णो नारायणो हरिः हरे कृष्णो घनश्यामो धार्मिको भक्तिनंदनः बृहद्व्रतधर शुद्धो राधाकृष्णेष्टदेवतः मरुत्सुता प्रियकाली भैरवाजातिभीषणः जितेन्द्रियो जिताहारस्तीव्रवैराग्यास्तिकः योगेश्वरो योगकलाप्रवृत्तः।